વિકાસની વાતો માત્ર ભાષણો પૂરતી રહી ગઈ છે, ત્યારે બનાસકાંઠાના માડકા ગામના લોકો સ્વખર્ચે રસ્તો બનાવવા મજબૂર બન્યા છે। ગામના લોકોએ તંત્રને અનેક રજૂઆત કરી, તેમ છતાં હજુ સુધી રસ્તો ન બનતા ગામના લોકોએ જાતે જ રસ્તો બનાવવાનું બીડું હાથમાં લીધું છે। કેમ ગ્રામજનો સ્વખર્ચે રસ્તો બનાવવા મજબૂર બન્યા છે, આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। ગામ લોકોએ સ્વખર્ચે બનાવ્યો રસ્તો, સ્વખર્ચે રસ્તો બનાવવા મજબૂર બન્યા ગામ લોકો। માડકા ગામનો રસ્તો બન્યો માથાનો દુખાવો। તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છતાં ન બન્યો રસ્તો। આગેવાન એકબીજાને ખો આપીને છટકી ગયા। ગામ લોકોએ રસ્તો બનાવવાનું બીડું હાથમાં લીધું। આ છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું માડકા ગામ, કે જ્યાં સ્થાનિકો સ્વખર્ચે રસ્તો બનાવવા મજબૂર બન્યા છે। ગામના અનેક રસ્તાઓ તૂટી ગયા છે, જેના કારણે અવરજવર કરવી આફતરૂપ બની ગઈ છે। રસ્તા પર પાણી અને ઊંડા ખાડાઓ અકસ્માતને આમંત્રણ આપી શકે છે। રસ્તા બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી, વિડીયો વાયરલ કરવામાં આવ્યો। આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ આગેવાનોને રજૂઆત કરવામાં આવી, જો કે આગેવાનો એકબીજાને ખો આપીને છટકી ગયા અને રસ્તાનું નિરાકરણ ન આવ્યું। ગામની અંદર જે આ રસ્તો આવેલો છે, માડકાથી ઉત્તર 54 વાસનો રસ્તો, આ તે ખરાબ રસ્તો અને ખરાબ હાલતમાં હતો। અમે પોતે સ્વૈચ્છિક ફાળો કરી 10-12 લાખ રૂપિયા ભેળા કરી અને અત્યારે આ રસ્તો ખૂબ જ વ્યવસ્થિત બનાવ્યો છે, પણ એટલો બધો હજી સારો નથી। આ રસ્તો માથે RCC કરવા માટે સરકાર શ્રીને અમે કહીએ છીએ, વંદન કરીએ છીએ, સરપંચને કહીએ છીએ, અને જો આ રસ્તો નહીં બને તો અમે તેના પાછળ ધરણા પણ કરીશું। માડકા ગામમાં 5000ની વસ્તી છે, અનેક બાળકોને શિક્ષણ માટે આ રસ્તે અવરજવર કરવું પડે છે। આ ઉપરાંત ખેતી માટે જતા ગ્રામજનો માટે આ રસ્તો માથાનો દુખાવો બન્યો હતો। રસ્તા બાબતે ગામ લોકોએ રસ્તા પર રામધૂન બોલાવીને વિરોધ કર્યો, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી। ગામ લોકોએ જાતે જ રસ્તો બનાવવાનો નિર્ણય કર્યો। વારંવાર રજૂઆત કરી છે, ત્યાં સરપંચ સાહેબને વાત કરી હતી, પછી ત્યાં વાવ TDOને પણ વાત કરેલી છે અને MLAને પણ વાત કરેલી છે કે અમારા રસ્તાનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું કરો। 4 વર્ષ જતા રહ્યા છે, કોઈ આ રસ્તાનો પ્રોબ્લેમ સોલ્વ થયો નથી, એટલે હવે આગલા સમયમાં અમે એવું વિચારીને ત્યાં છો કે આગલો 22મી વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે અમે વોટનો બહિષ્કાર કરશું એવી અમે ચીમકી આપીએ છીએ। માડકાથી દીપાસર તરફ જવાનો રસ્તો 10 લાખ કરતા વધુ ખર્ચ કરીને ગામ લોકોએ જાત મહેનતે બનાવ્યો છે, જ્યારે બાકીના રસ્તા બાબતે ગામ લોકોએ પંચાયત અને તાલુકા પંચાયતને ચીમકી આપી છે। તાત્કાલ રસ્તો નહીં બને તો તાલુકા પંચાયતનો ઘેરાવો કરવો પડશે તેવું જણાવ્યું છે। પ્રકાશ ત્રિવેદીનો અહેવાલ, બનાસકાંઠા।